उदयमान जी दरेक देवताओं ने श्राप आपे कि तमारी स्त्रियों सदा माते माधड़ी रहे। कोई पण देव ने दीकरी दीकरो नहीं, एना भक्तो छे दीकरी दीकरो विष्णु ना अवतार मां कदाच एना दीकरा दीकरी छे पण विष्णु ने दीकरो दीकरी नहीं। आ श्राप कबूतर बनी अने प्रसव बिंदु ने अग्नि ग्रहण करू छे। अग्नि सब भगवान जुए छे कि अग्नि खूब मोटी भूल करी छे। सप्त ऋषि नी सात पत्नियों, सात ऋषियों नी सात पत्नियों स्नान करवा माटे અસહ્ય ઠંડી છે, એ ઠંડી સહન નથી થતી કારણ કે અગ્નિ એવી લીલા કરી છે, પરંતુ વશિષ્ઠ ઋષિના પત્ની અરુંધતી માતા, સાપ્ત ઋષિમાંના એક ઋષિ વશિષ્ઠ છે, એમના પત્ની અરુંધતી માતા આ શિવની લીલાને પારખી જાય છે। પણ પેલી છ જે ઋષિ પત્નીઓ છે એ ઋષિ માતાઓ ઠંડીથી બચવા માટે અગ્નિ પાસે જતી રહે છે અને અરુંધતી માતાને રોકવાનો ઘણો પ્રયત્ન કરે છે, પણ રોકાતી અરુંધતી માતા જતા સંધ્યાનો અવતાર હતો ને આપણે જોયું ને, ત્યાં જેવા હાથ લાંબા કરી અને આ ઋષિ માતાઓ તાપ લેવા જાય છે, અગ્નિને મોકો મળી જાય છે અને એમના રૂવાટા દ્વારા કણ કણની અંદર શિવના ગર્ભને વેચી દે છે અને છે છ માતાના ગર્ભમાં આ પ્રસવ બિંદુને પ્રવેશ આપી દે છે। ત્યાં તો લીલા સંકેલી જાય છે, ઠંડી જતી રહે છે, માતાઓને ખબર પડે છે અમારા ગર્ભમાં ગર્ભ ઓ શું કહે છે। અરુંધતી માતાની પાસે દોડતા જાય છે, માતા ખૂબ ખરાબ થઈ ગઈ છે। અરુંધતી માતા કહે છે કે મેં કહ્યું હતું તમે ત્યાં જોડે જાઓ ને, કારણ કે અત્યારે આ કિનારીને જોઈને તમે લલચે અને ત્યાં ગયા એનું પરિણામ છે। આ માતાઓ પોતાના પતિઓને મોં બતાવી શકે એમ ખબર પડે છે ઋષિઓને, તે ઋષિઓએ છે છ માતાઓનો ત્યાગ કરી દે છે। કેવી રીતે કરી? હવે શું કરવું? ફરીથી માતા પાસે જાય છે અરુંધતી માતા પાસે કે માં અમારા દુઃખનું નિવારણ કરો। ત્યારે માતા એમને હિમાલયના પાછળના ભાગે જઈ અને એ પ્રસવને હિમાલય પર છોડી દેવાનું કહે છે કે તમે આ પ્રસવ બિંદુને છરે છ માતાઓ હિમાલય પર છોડી દો।
ઋષિઓનું મંડળ છે જે આરોગ્ય સાથે કથા કહેવડાવે છે. આરોગ્ય વગર આપનું જીવન અધૂરું છે. આરોગ્ય નથી તો તમે મંદિરમાં પણ નથી જઈ શકતા. Yeah.